જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી નવું ચેપ્ટર લઈને આવી રહ્યા છે. ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ. આજથી કેમેસ્ટ્રીનો પ્રારંભ કરી રહ્યા છે 10મા ધોરણનું કેમેસ્ટ્રી. હવે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, તો કેમેસ્ટ્રીની અંદર જેટલા આપણે ઊંડા જઈશું એટલી વધારે આપણને માહિતી અને પ્લસ ભણવાની પણ આપણને વધારે મજા આવશે. હા, તમારે થોડો ઇન્ટરેસ્ટ જાતે દાખવવો પડશે અને એક બે પોઈન્ટ એવા છે કે જે તમારે 9મા ધોરણમાંથી યાદ કરવા પડશે. કયા પોઈન્ટ યાદ કરીશું 9મા ધોરણના? તો કે દરેક આપણે 1-20 તત્વોના ઓક્સિડેશન તત્વોના પરમાણુ ક્રમાંક બધું શીખી ગયા છે. પરમાણુ ક્રમાંક, પરમાણુ દળે, તો ફક્ત એટલી વસ્તુ તમે યાદ કરશો તો તમને રાસાયણિક સમીકરણો બનાવવામાં ને એની અંદર બહુ જ સરળતા પડશે. તો આઈ હોપ કે તમે એટલું 1-20 તત્વોના પરમાણુ ક્રમાંક તો તૈયાર કરી દેશો. તો ચલો આજથી ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો પ્રારંભ કરીએ. તો સૌથી પહેલું છે રાસાયણિક પ્રક્રિયાઓ. તો પહેલું, રાસાયણિક પ્રક્રિયા એટલે શું? પહેલો પ્રશ્ન એવો ઉભો થાય નામ ઉપરથી કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, એક સરળ ને સાદી ને સિમ્પલ ભાષામાં લખવું હોય રાસાયણિક પ્રક્રિયા, એવું લખી શકાય કે એક કરતા વધુ તત્વો ભેગા મળી કે ભેગા થઈ કોઈ નવી વસ્તુ કે કોઈ નવી પ્રોડક્ટ બનાવે તો રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય. તો હવે રાસાયણિક પ્રક્રિયા, હવે આને એક ઉદાહરણથી ભણીએ તો આપણા જીવનની અંદર રોજિંદા જીવનમાં જે આપણે રાસાયણિક પ્રક્રિયાનો અનુભવ કરીએ છીએ તો એના ઉપરથી જ આપણે સમજીએ. તો કે રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ, તો આપણા રોજિંદા જીવનની અંદર કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે સૌથી પહેલું કે ઉનાળામાં દૂધને રૂમના તાપમાને રાખતા બગડી જાય છે. તો આ શું થઈ ગઈ? રાસાયણિક પ્રક્રિયા. દૂધ એમને જાતે જાતે બગડી જતું નથી, એની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે એના કારણે બગડે છે. બીજું, રોજ આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાક રાંધવામાં પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. કે મમ્મી દરેક 1-2 વસ્તુ એમને જમવા બનાવતી હોય તો હળદર છે, મરચું છે, મીઠું છે, બધું મિક્સ કરીને નાખતી હોય છે, પછી આપણને એક આખું શાક મળતું હોય છે. તેની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. એના પછી રાસાયણિક પ્રક્રિયાનું બીજું એક ઉદાહરણ જોઈએ તો કે આપણે દ્રાક્ષ કે કોઈ બી ફ્રૂટ હવામાં કે વાતાવરણમાં ખુલ્લું રાખીએ છીએ 2-3 દિવસ સુધી, ખુલ્લું રાખતા આપણે પછી એમ કહે છે કે ભાઈ ફ્રૂટ છે કે શાકભાજી છે એ શું થાય? બગડી ગયું. તો એ બગડી કેમ જાય છે? તો કે એની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ અને ઓક્સિડેશનની જે પ્રક્રિયા છે એ પણ શું છે? આપણી રાસાયણિક પ્રક્રિયા જ છે કે જેના કારણે એ ખોરાક બગડી જાય છે. તો એના પછી એક વસ્તુ એવી આપણને હજુ પણ થોડું ડિટેલમાં જાણવું હોય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ કે નહીં એ કેવી રીતે ખબર પડે. તો રાસાયણિક પ્રક્રિયા થઈ કે નહીં એ જાણવા માટેના જે મુદ્દા છે એમાં સૌથી પહેલું કે કોઈ બી વસ્તુ હોય તો એની અંદર જો રાસાયણિક પ્રક્રિયા થશે તો પહેલું એક એ રીતે જોઈએ કે ભાઈ એમાં રંગ પરિવર્તન અને રંગ પરિવર્તન આવતા આપણને સરળતાથી ખબર પડી જાય છે કે ભાઈ રંગ પરિવર્તન આની અંદર આવ્યું. બીજી વસ્તુ છે કે પદાર્થની અવસ્થામાં ફેરફાર. પદાર્થની અવસ્થામાં ફેરફાર, એનું સારું ઉદાહરણ જોઈએ આપણે તો કે હાઇડ્રોજન કયા સ્વરૂપે હોય છે વિદ્યાર્થી મિત્રો? વાયુ પ્લસ
ઓક્સિજન એ પણ હોય છે વાયુ, અને એની પ્રક્રિયા જે થાય છે એમાં બે મૂળ હાઇડ્રોજન એક ઓક્સિજન અણુ, અને એની જે પ્રક્રિયા થાય છે એનાથી આપણને મળે છે પાણી મળે છે, અને જે પાણી હોય છે એ કયા સ્વરૂપે હોય છે પ્રવાહી. તો આ બંને હતા વાયુ અને આપણને જે પ્રોડક્ટ મળી એ કઈ મળી પ્રવાહી મળી. તો આ શું થયું કહેવાય તો કે પદાર્થની અવસ્થામાં ફેરફાર. બીજું ઉદાહરણ પદાર્થની અવસ્થામાં ફેરફારનું જોઈએ આપણે તો એની અંદર આવે છે બરફ. તો બરફને આપણે જ્યારે વાતાવરણમાં વાતાવરણ જેટલા તાપમાને મુકતા તે શું થાય છે પીગળવા લાગે છે. બરફ છે સોલિડ સ્વરૂપ છે આપણને ખબર છે, ઘન પદાર્થ છે, એને વાતાવરણ તાપમાને મુકતા તે શેમાં આવી જાય છે પ્રવાહીમાં આવી જાય છે. એના પછીનું છે કે વાયુનું ઉત્સર્જન. વાયુનું ઉત્સર્જન હવે આના માટે એક પ્રક્રિયા જોવી પડશે વિદ્યાર્થી મિત્રો વાયુનું ઉત્સર્જન સમજવા માટે. તો વાયુનું ઉત્સર્જન સમજવા માટેની પ્રક્રિયા છે આપણે લઈશું ઝીંક ZN પ્લસ, એની અંદર આપણે ઉમેરીશું ZN પ્લસ HCl હાઇડ્રોક્લોરિક એસિડ. આપણે જ્યારે એની અંદર ઉમેરીએ છીએ ત્યારે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે આ જે Cl છે એ અહીંયા આગળ ZN જોડે જોડાઈ જાય છે, એટલે કે ZN એટલે કે ઝીંક ક્લોરાઇડ બનાવે છે, અને અહીંથી જે હાઇડ્રોજનનો એક અણુ છે એ મુક્ત થાય છે અને એ કયા સ્વરૂપે થાય છે ગેસીય સ્વરૂપે એટલે કે લિક્વિડ સ્વરૂપ વાયુ સ્વરૂપે મુક્ત થતો હોય છે. આટલી વસ્તુ જોઈ. એના પછી છેલ્લું છે કે તાપમાનમાં ફેરફાર. તાપમાનમાં ફેરફાર આપણે તાપમાનમાં ફેરફારનું એક સારું અને સાદું ઉદાહરણ લઈએ કે જે આપણે બધાએ જોયેલું હોય એવું ઉદાહરણ કે કળછું જ્યારે આપણે પાણીમાં નાખીએ છીએ તો પાણીમાંથી આપણને વરાળો દેખાય છે એ શું થયું હોય છે તો કે એ પાણીને ગરમ કરી નાખે છે એટલા માટે તો એ તાપમાનમાં ફેરફાર. તો આ ચાર વસ્તુ ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ છે, આપણને આવા કોઈ બી રિએક્શન દેખાય ત્યારે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. તો ચાલો હવે આગળ થોડું રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈ લીધું કેવી રીતે થાય કે ક્યારે કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ કે નહીં. તો એના પરથી હવે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય તો પછી એને લખવું કઈ રીતે આપણે. તો સૌથી પહેલું એવું હતું કે ભાઈ શાબ્દિક સ્વરૂપે આપણે લખીએ છીએ. કયા સ્વરૂપે? શાબ્દિક સ્વરૂપે. શાબ્દિક સ્વરૂપે સમીકરણ. તો શાબ્દિક સ્વરૂપે સમીકરણ કેવી રીતે લખીએ છીએ? તો ધારો કે કદાચ આપણે મેગ્નેશિયમ લીધો હોય, મેગ્નેશિયમની પટ્ટી, તો મેગ્નેશિયમ એને ઓક્સિજનની હાજરીમાં વાતાવરણના તો ઓક્સી પ્લસ ઓક્સિજન અને પછી ગિવ્સ એરો કરીને આપણે લખીએ છીએ કે એમાંથી શું મળશે આપણને તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો આને લખવા માટે બહુ લાંબુ પડે છે, લખવા માટે સરળતા રહે એટલા માટે આપણે શોર્ટ ફોર્મ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ. અને એને જો સારી સમીકરણની રીતે રાસાયણિક સમીકરણની રીતે લખવું હોય રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખવું હોય તો ડાયરેક્ટ આપણે એની સંજ્ઞા મેગ્નેશિયમની સંજ્ઞા છે એમજી લખી શકીએ છીએ પ્લસ ઓક્સિજનની સંજ્ઞા છે ઓ ટુ, પણ અહીંયા આગળ આપણે અડધું મોલ લઈએ છીએ ઓક્સિજનનો ગિવ્સ શું થશે એમ જી ઓ. તો સીધું આ કેટલું લાંબુ થયું અને આ કેટલું શોર્ટમાં પતી ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ એકદમ સરળ રાસાયણિક સમીકરણ લખવા માટેની પદ્ધતિ છે. તો આઈ હોપ કે અત્યાર સુધીનું આટલું તો તમને ખબર પડી જ ગઈ હશે, અને જો ના ખબર પડી હોય તો ફરીથી એક વખત સ્ટડી કરી લેજો તો વધારે અનુકૂળતા તમને રહેશે કે રાસાયણિક પ્રક્રિયા થઈ કે નહીં કેવી રીતે જાણવું એ બધું સમજણ વધારે પડશે. હવે આના પછી આપણે જોઈશું કે હવે રાસાયણિક સમીકરણ લખતા તો આપણે શીખી ગયા છે, તો હવે રાસાયણિક સમીકરણ લખતા શીખી ગયા તો હવે એને બેલેન્સ કરતા પણ આપણે શીખવું પડે કે કઈ રીતે આપણે રાસાયણિક સમીકરણને બેલેન્સ કરી શકીએ છીએ. એના માટે આપણે ધોરણ 9 ની અંદર દળ સંચયનો નિયમ ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો, કે દળ સંચયના નિયમમાં શું કહેતા હતા કે જે તમે પ્રક્રિયકો લીધા છે એ પ્રક્રિયકો જે નિપજ આપશે એ બંનેનું દળ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. તો હવે પ્રક્રિયકો નિપજને હું બોલ્યો એ વિદ્યાર્થી મિત્રો ઘણા એમ કહેશે કે પ્રક્રિયકને નિપજ એટલે શું? તો કે સૌથી પહેલું એ જોઈ લઈએ. તો જો અહીંયા આગળ સમીકરણની અંદર મેગ્નેશિયમ અને ઓક્સિજન આ જે બે વસ્તુ લીધી છે આપણે આ બંને શું કહેવાય? આપણા પ્રક્રિયકો. કેમ આ બે પ્રક્રિયકો કહેવાય? કારણ કે આ બંને ભેગા થાય છે અને પછી આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો આ બે ભેગા થયા અને પછી આપણને શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આપણે શું કહેવાય?
નિપજ. આને કહેવાય પ્રક્રિયકો, આને કહેવાય નિપજ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલી તો ખબર પડી ગઈ હશે. એનો મતલબ કે પ્રક્રિયકો હંમેશા, પ્રક્રિયકો હંમેશા જે એરો હોય એ એરાની જમણી બાજુ, આપણી આ રીતે આ બાજુ જોવા જઈએ તો ડાબી બાજુ આવે, ડાબી બાજુ. અને નિપજ છે, નિપજ હંમેશા એરાની જમણી બાજુ આવે. તો હવે જમણી બાજુ અને ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકો અને નિપજ બંને હંમેશા, બંનેનું દળ કેવું થવું જોઈએ? સરખું જ થવું જોઈએ. ઘણી વખત આપણે કદાચ અહીંયા આગળ તમે સમીકરણોમાં કંઈક લખેલું જોયું હશે, આવી સાઇન જોઈ હશે કે કોઈ બી પ્રક્રિયક લખેલું જોયું હશે. એને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપક, કે જેનું કોઈ બહુ વધારે પડતું કામ હોતું નથી, ફક્ત પ્રક્રિયાને ઝડપી અથવા ધીમી કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. એની અંદર આપણે ડિટેલમાં કોઈ જરૂર છે નહીં. ડિટેલમાં શું જરૂર છે હવે કે ભાઈ આ જે સમીકરણ બની ગયું, જો કદાચ દળ સંચયના નિયમ ના પ્રમાણે ના હોય, એટલે કે પ્રક્રિયકો અને નિપજ બંનેનું દળ સરખું ના હોય, તો એને સરખું કેવી રીતે કરવું? તો ચલો જોઈએ બેલેન્સિંગ. આપણી બુકની અંદર એ બેલેન્સિંગ માટેના કુલ 7 તબક્કા આપેલા છે વિદ્યાર્થી મિત્રો. એ 7-7 તબક્કા આપણે 1x1 જોઈશું. બેલેન્સિંગ માટેની જે કોમન રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, તે એ કોમન પ્રક્રિયા છે Fe+H2O gives Fe3O4+H2. તો હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તમે કઈ રીતે કહી શકો કે આ પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં, દર સંચયના નિયમ ઉપર આધાર, દર સંચયના નિયમ આધારિત છે કે નહીં? તો આપણે આની અંદર સિમ્પલ જોઈ શકીએ છીએ કે સૌથી પહેલો આની અંદર શું છે, Fe છે. અહીંયા આગળ પણ Fe છે, પણ અહીંયા આગળ કેટલા મોલ છે? 3 છે. અહીંયા આગળ 1 જ છે. તો દર સંચયના નિયમ પ્રમાણે છે નહીં. તેને દર સંચયના નિયમ પ્રમાણે લાવવા માટે આપણી ચોપડીની અંદર જે 7 તબક્કા આપ્યા છે એમાંનો સૌથી પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાની અંદર એવું કીધું છે કે આ જે સમીકરણ છે એ સમીકરણને એઝ ઇટ ઇઝ એવું ને એવું લખી દો અને એની આજુબાજુ બોક્સ બનાવી દો, એટલે કે Fe+H2O gives Fe3O4+H2. તો હવે આ બધાની આજુબાજુ આવી રીતે બોક્સ બનાવી દેવાના. આ રીતે તમે જે બોક્સ બનાવી દો એના પછી તમારો આવે તબક્કો નંબર 2. તબક્કા 2 ની અંદર શું કીધું છે તમને? તો કે તબક્કા 2 માં એવું કીધું છે કે ચાર્ટ બનાવવાનું છે. આપણે શેનો ચાર્ટ બનાવવાનું છે? તો કે આપણે આ બાજુ જે પ્રક્રિયકો કહેવાય, શું કહેવાય? પ્રક્રિયકો. અને આ બાજુ કહેવાય નિપજ. તો પ્રક્રિયકોની અંદર જેટલી પણ વસ્તુ રહેલી છે એના મૂળ અને જેટલા નિપજમાં રહેલા છે એના મૂળ, એટલે કે કઈ કઈ વસ્તુ છે? સૌથી પહેલું અહીંયા Fe છે, અહીં H છે અને અહીંયા આગળ O છે. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા આગળ પણ Fe છે, O છે અને H છે. તમે અહીંયા આગળ પ્રક્રિયકોમાં દળ અને અહીંયા આગળ નિપજમાં, તો કેવી રીતે ગણીશું? ચલો Fe છે પહેલો પ્રક્રિયક ની અંદર, તો પ્રક્રિયક ની અંદર Fe ની અંદર કેટલા Fe આપેલા છે? 1 જ આપેલો છે. H કેટલા આપેલા છે? H2 છે, એટલે કે 2 છે. ઓક્સિજન તો કે 1 જ છે. એના પછી આ બાજુ જોઈએ તો કે Fe ની અંદર કેટલા આપે છે? 3 આપે છે. તો પહેલું જ વેરિએશન તમને દેખાઈ ગયું અહીંયા આગળ 1 અને 3 નું. પછી છે O, તો અહીંયા આગળ ઓક્સિજન 1 હતો, અહીં કેટલા આપે છે? 4 આપે છે, એટલે O4 અને અહીંયા આગળ H2. તો હવે આ રીતનો ચાર્ટ જે બને તો એટલે તમારો તબક્કો નંબર 2 પૂરો થયો. તબક્કો 2 પૂરો થાય પછી તબક્કા 3 ની અંદર શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે બેલેન્સ નથી એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવાનો છે સૌથી પહેલું. અને બેલેન્સ કરવા માટે સૌથી પહેલો કોને બેલેન્સ કરીશું? આપણે અહીંયા આગળ ઓક્સિજનને, અહીં જે 1 અને અહીં 4 છે, તો એની અંદર ચલો બેલેન્સ કરીએ. તો કે Fe+H2O gives શું આપ્યું? Fe3O4+H2. તો ચલો અહીંયા આગળ ઓક્સિજનના 4 અણુ હતા જે આપણે લખ્યા છે, અહીંયા આગળ 1 જ અણુ હતો જે લખ્યો છે. તો આપણે મારે અહીંયા આગળ 4 કરવા હોય અને 4 ઓક્સિજન કરવા હોય તો ડાયરેક્ટ હું સીધે સીધા અહીંયા આગળ 4 લખી શકું નહીં. મારે એ જે 4 કરવા હોય એ મારે અહીંયા આગળ મૂકવા પડે. તો હવે તમે જોઈ શકો છો કે ઓક્સિજનના અહીંયા આગળ 4 અણુ થઈ ગયા. કઈ જગ્યાએ? પ્રક્રિયકોની અંદર આ 4 અને ઓક્સિજન, તો ઓક્સિજનના 4 થઈ ગયા અને અહીંયા આગળ 4 હતા. પણ હવે પ્રોબ્લેમ શું ઉભો થયો વિદ્યાર્થી મિત્રો? તકલીફ શું ઊભી થઈ કે
H ની જોડે જે ચાર કે એનો મતલબ કે આ ચાર છે હાઇડ્રોજન ના પણ ગણાશે અને ઓક્સિજન ના પણ ગણાશે તો હવે અહીંયા આગળ તો સમ હાઇડ્રોજન ના તો બે જ અણુ હતા અને અહીંયા આગળ ચાર આયા તો ચાર દુ આઠ અણુ થઈ ગયા તો પહેલા ના જે બીજા 6 ફૂટ એ પણ બેલેન્સ કરવા પડશે તો એ આપણો છે તબક્કો નંબર 4 તબક્કો 4 તો કે અંદર શું કરીશું તો કે Fe + 4 H2O આ ટેમ્પરેચર માં રાખીશું આ બાજુ Fe3O4 એમ રાખીશું બદલવાની કોની સંખ્યા થી આપણે ફક્ત હાઇડ્રોજન ની કેમ કે અહીંયા 8 થઈ ગયા તો અહીં 2 છે તો સિમ્પલ છે કે સર આગળ 4 મૂકી દો અને H2 તો હતા તો 4 તો 8 થઈ ગયા એટલે આ તો તમારું બેલેન્સ થઈ ગયું હવે શું કરવાનું રહ્યું તબક્કા 5 ની અંદર તો કે ભાઈ ચલો આ બે પ્રશ્ન સોલ્વ થઈ ગયો આ બે બેલેન્સ થઈ ગયા હવે બેલેન્સ કોને કરવાનું રહ્યું Fe ને બેલેન્સ કરવાનું રહ્યું તો ચલો Fe ને સિમ્પલી બેલેન્સ કરીશું તો કે તબક્કો 5 Fe ને બેલેન્સ કરવા માટે નવો તબક્કો છે તબક્કો નંબર 5 તો કે Fe + 4 H2O gives Fe3O4 + 4 H2 આટલું તો હતું જ આપણી જોડે હવે Fe ના અહીં 3 છે અહીંયા આગળ એક જ છે તો સિમ્પલ છે કે સર આગળ અહીંયા આગળ 3 મૂકી દો એટલે Fe ના પણ 3 થઈ ગયા સિમ્પલ થઈ ગયું હવે તબક્કો નંબર 6 શું કીધો છે જો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ તબક્કા છે બધા કશું બહુ વધારે પડતું કરવાનું કીધું નથી તબક્કા 6 માં એવું કીધું છે એમણે કે તમે જે સમીકરણ લખ્યું કે ભાઈ 3 Fe + 4 H2O gives Fe3O4 + 4 H2 તો આને તમે એક વખત કમ્પ્લીટલી ચેક કરી લો કે ભાઈ તમે જે અણુઓ મૂક્યા છે એ બધા પ્રોપર થયા છે કે નહીં તો કે જો અહીંયા આગળ Fe ના 3 છે પ્રક્રિયક ની અંદર અને અહીંયા આગળ ટીપ જ કરી દઈએ પછી H હાઇડ્રોજન તો કે 4 2 8 થઈ ગયા એના ઓક્સિજન તો કે એના 4 થઈ ગયા પ્રક્રિયક ની અંદર નિબંધ ની અંદર જોઈ લઈએ Fe ના 3 ઓક્સિજન ના 4 હાઇડ્રોજન ના 4 4 2 8 તો ઓકે બધી બાજુ બે બાજુ સરખું આવી ગયું તો કમ્પ્લીટ છે હવે તબક્કો નંબર 7 તો કે સિમ્પલ છે એની અંદર શું કરવાનું છે તબક્કા 7 ની અંદર એમણે એવું કીધું છે કે ભાઈ તમે જે સમીકરણ લખ્યું એની અંદર જે તમે પ્રક્રિયકો લીધા છે અને તમને જે નિપજ મળી છે એ કયા સ્વરૂપમાં મળે છે તમને કયા સ્વરૂપમાં તમે લીધા હતા એને તમારે લખવાનું છે પ્લસ 4 H2 તો જો અહીંયા આગળ Fe છે તો આપણે સોલિડ લીધો તો Fe એટલે આયન કે જે ઘન સ્વરૂપમાં લીધો તો હવે અહીંયા આગળ આવશે આ ગેસિયસ સ્વરૂપ ઘણા વિદ્યાર્થી મિત્રો એમ થશે કે આ બધા તો H2O પાણી છે સાહેબ તો લિક્વિડ ફોર્મ આવે પાણી એનું તો ગેસ કેમ કેમ આવું તો વિદ્યાર્થી મિત્રો આ ક્ષારણની પ્રક્રિયા છે ક્ષારણ ક્યારે થાય છે કે ભેજમાં હવામાં રહેલો ભેજ એટલે એ કયા સ્વરૂપે હશે ગેસિયસ સ્વરૂપે એટલે અહીંયા આગળ જી લખાય છે અને પ્રક્રિયકમાં અહીંયા આગળ લખાશે સોલિડા અને અહીંયા આગળ આ લખાશે ગેસિયસ એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા તબક્કા 7 સુધી આઈ હોપ કે 7-7 તબક્કા તમને આવડી જશે એકદમ સરળ એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો તો ફરીથી એક વખત તમે ઘરે પ્રેક્ટિસ કરજો જાતે એક વખત લખજો અને આઈ હોપ કે તમને આજનું મારું આ લેક્ચર ગમ્યું હશે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે સંયોગીકરણની પ્રક્રિયા બધી ઘણી બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયા એવું બધું છે તો એની બધી ડિટેલ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો